એક્ટિવિટી નેમ માં શું આપ્યું છે તમને તો ડોક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસની માહિતી આપેલી છે જેની તારીખ છે 26/10/2012 અને થર્સડે એટલે કે ગુરુવાર અહીંયા એક ડોક્ટર સ્મિતા છે અને બીજા છે મનોજભાઈ સરપંચ જેની તમને એક દિવસની માહિતી આપેલી છે તો પહેલા આપણે જોઈએ ડોક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈ સ્કૂલ હોસ્ટેડ એટલે લહેરાવ્યો ધ ફ્લેગ એટલે ધ્વજ એટ હાઈ સ્કૂલ એટલે 10 થી 12 ની જે સ્કૂલ હોય અથવા તો 11 થી 12 ધોરણની જે સ્કૂલ હોય એ 9 થી 12 સેકન્ડરી અથવા હાયર સેકન્ડરી જેને આપણે કહી દઈએ હોસ્ટેડ ધ ફ્લેગ એટ હાઈ સ્કૂલ એટલે કે હાઈ સ્કૂલમાં ફ્લેગ લહેરાવ્યો પછી બીજું ડિલિવર્ડ અ લેક્ચર ડિલિવર્ડ એટલે આપ્યા લેક્ચર એટલે લેક્ચર લીધું ભણાવ્યા એમ સ્ટુડન્ટને એટલે ડિલિવર્ડ અ લેક્ચર પછી ત્રીજું ઓપરેટેડ અપોન અ પેશન્ટ ઓપરેટેડ એટલે જોયું દેખભાળ કરી એમ કોની તો અપોન અ પેશન્ટ પેશન્ટ એટલે દર્દીઓની દર્દીઓની દેખભાળ કરીને તપાસ સાહેબ ડોક્ટર હતા એમ એટલે સ્પેન્ડ એન અવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન સ્પેન્ડ એટલે પસાર કરવું એન ઓવર એટલે બોલા વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન વિથ એટલે ની સાથે કોની સાથે તો કે ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન કે જે છોકરાઓ અપંગ હોય જે બાળકો અપંગ હોય તેની સાથે થોડો કલાક એને વિતાવવું હવે આપણે જોઈએ મનોજભાઈ સરપંચની મનોજભાઈ શું છે તો કૌંસમાં તમે લખેલું છે સરપંચ હોસ્ટેડ ધ ફ્લેગ ધ પ્રાઇમરી સ્કૂલ હોસ્ટેડ એટલે લહેરાવ્યું ધ ફ્લેગ એટલે ધ્વજ એ પ્રાઇમરી સ્કૂલ એટલે 1 થી 8 ની જે સ્કૂલ હોય એને પ્રાઇમરી કહેવાય તો પ્રાઇમરી સ્કૂલમાં એને ધ્વજ લહેરાવ્યું પછી બીજું ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ ડિસ્ટ્રીબ્યુટ એ મૂળ રૂપ છે અને પાછળ ઈડી એટલે ભૂતકાળનું રૂપ છે શું ડિસ્ટ્રીબ્યુટ કરે એટલે કે શેની વહેંચણી કરી તો સ્વીટ્સ એટલે મીઠાઈ મીઠાઈની વહેંચણી કરી પછી ત્રીજું ઇનોગ્યુરેટેડ અ ડે ઇનોગ્યુરેટ એટલે ઉદ્ઘાટન કરવું કોનું ઉદ્ઘાટન કર્યું તો કે ડેરી કોઈ નવી ડેરી બની હશે તો એમણે ઉદ્ઘાટન કર્યું પછી ચોથું ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ ટોક્ડ એટલે વાત કરી સેના વિશે કોની સાથે તો વિથ ધ હેડ ટીચર વિથ એટલે ની સાથે ધ હેડ ટીચર એટલે મે મુખ્ય જે શિક્ષક હતા એ શાળાના એ ટીચર સાથે વાત કરી સેના વિશે તો અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ અબાઉટ એટલે ના વિશે ધ સ્કૂલ પ્રોગ્રેસ એટલે શાળાના વિકાસ પ્રોગ્રેસ એટલે વિકાસ પછી એમણે શું કહ્યું તો કે શાળાના વિકાસ વિશે શાળાના જે મુખ્ય શિક્ષક હતા એની હારે વાત કરી કે સરપંચ હતા એટલે ગામમાં જે શાળા હતી એમાં એના હેડ ટીચર એટલે મુખ્ય શિક્ષક હતા એમાં સ્કૂલનો કેટલો વિકાસ થયો છે એની વિશે વાત કરી તો ચાલો બેની વિગત આપણે જોઈ લીધી એક દિવસની માહિતી કોણે શું કહ્યું તો હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 15 નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એટલે કે નીચે આપેલા વાક્યો વાંચો કેરફુલી એટલે કાળજીથી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ અને ખાલી જગ્યા પૂરો નીચે આપેલા વાક્યો છે એ ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો તો પહેલી ખાલી જગ્યા છે એનો જવાબ તમને આપેલો છે ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા ધ ફ્લેર હાઈ સ્કૂલ ડોક્ટર સ્મિતાએ ખાલી જગ્યા એટલે બ્લેન્ક ધ ફ્લેગ એટલે ધ્વજ એ ધ હાઈ સ્કૂલ ડોક્ટર સ્મિતા પછી બ્લેન્ક્સ એને ધ્વજ શું કર્યો હતો તો કે લહેરાવ્યો હતો એટલે શું આવશે તો વોઇસ ત્યાં તમને આપેલું છે એચ ઓ આઈ એસ ટી ઈ વોઇસ એટલે લહેરાવ્યો હતો હવે બીજું મનોજભાઈ વોચે ધ ફ્લેગ ધ ખાલી જગ્યા સ્કૂલ મનોજભાઈ છે એને ધ્વજ ત્યાં લહેરાવ્યો હતો પછી પાંચમું ડોક્ટર સ્મિતા ખાલી જગ્યા અપોન અ પેશન્ટ
ડોક્ટર સ્મિતાએ પેશન્ટ સાથે શું કર્યું હતું તો કે ઓપરેટિવ એટલે કે તેની દેખભાળ કરી દીધી જોયું હતું તેને તો O P E R A T I V ઓપરેટિવ એટલે કે જોવું તપાસવું પછી છઠ્ઠું છે મનોજભાઈ ઇનોગ્યુરેટ ખાલી જગ્યા ઇન ધ વિલેજ મનોજભાઈએ તેના ગામમાં શેનું ઉદ્ઘાટન કર્યું હતું તો આપણે એ હતું શેનું ઉદ્ઘાટન કર્યું હતું તો કે ડેલી ડી એ આઈ આર વાય બીજું જે ડેલી હોય એનું ઉદ્ઘાટન કર્યું હતું પછી સાતમી ખાલી જગ્યા ડોક્ટર સ્મિતા સ્પેન્ડ એન અવર વિથ ખાલી જગ્યા ડોક્ટર સ્મિતાએ કોની સાથે એક કલાક પસાર કરી હતી તો કે ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન ડી આઈ ડબલ એફ ઈ આર ઈ એન ટી એલ વાય ડિફરન્ટલી એટલે કે અલગ અલગ રીતે એ બી એલ ઈ ડી એબલ એટલે કે સક્ષમ સી એચ આઈ એલ ડી આર ઈ એન ચિલ્ડ્રન ડિફરન્ટલી એબલ ચિલ્ડ્રન એની સાથે સમય પસાર કર્યો હતો અલગ અલગ કાર્યમાં જે અલગ અલગ કુશળતા હોય એને કહેવાય ડિફરન્ટલી એબલ પછી આઠમી ખાલી જગ્યા મનોજભાઈ ટોક વિથ ધ ખાલી જગ્યા અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ મનોજભાઈએ વાત કરી હતી કોની સાથે વાત કરી હતી સ્કૂલના વિકાસની તો કે હેડ ટીચર સ્કૂલના જે મુખ્ય શિક્ષક હતા તેની સાથે એચ ઈ એ ડી હેડ ટી ઈ એ સી એચ ઈ આર ટીચર હેડ ટીચર એટલે મુખ્ય શિક્ષક ચાલો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી ટેન તો એક્ટિવિટી ટેન માં શું કીધું છે હિયર ટુ નોટ્સ રિટર્ન બાય મનીષ હેઝ ગોટ મિક્સ્ડ એટલે અહીંયા બે નોટ લખેલી છે કોણે લખી છે તો કે બાય મનીષ મનીષે લખેલી છે હેઝ ગોટ મિક્સ્ડ એટલે એ શું થઈ ગઈ છે બે નોટ છે પણ મિક્સ થઈ ગઈ છે વન નોટ ટેલ્સ અબાઉટ હિઝ યસ્ટરડેઝ એક્ટિવિટી એટલે જે એક નોટ છે એ આપણને શું કહે છે શેના વિશે માહિતી આપે છે તો કે હિઝ એટલે તેની એટલે કોની તો કે મનીષ યસ્ટરડેઝ એક્ટિવિટીઝ એટલે મનીષની જે ગઈકાલની પ્રવૃત્તિ છે તેની વાત કરે છે અને બીજી નોટ એન અધર ટેલ્સ અબાઉટ હિઝ ટુમોરોઝ એક્ટિવિટી એટલે એક નોટ છે એ ટુમોરોઝ એટલે આવતીકાલની એક્ટિવિટીની વાત કરે છે બે નોટ છે એ મિક્સ થઈ ગઈ છે એક આપણને ગઈકાલની વાત કરે છે અને એક આવતીકાલની વાત કરે છે એની જે પ્રવૃત્તિઓ છે તે તો રાઇટ ધ્યાન સિપરેટલી એટલે કે આપણે તેને અલગ પાડવાની છે અને અલગ અલગ લખવાની છે બરાબર અહીં મનીષની બે નોંધ ભેગી થઈ ગઈ છે જેમાં તેને ગઈકાલે કરેલા અને આવતીકાલે કરેલા કાર્યોની નોંધ છે તો બંને નોંધ અલગ પાડો અને લખો તો ચાલો પહેલા નોંધ જોઈ લઈએ On Sunday, I will wake up at 8 a.m. એટલે કે on Sunday એટલે રવિવારે I will wake up જો will આવેલું છે એટલે will શેમાં આવે તો કે ભવિષ્યકાળમાં I will wake up at 8 a.m. wake up એટલે ઉઠવું રવિવારે સવારે હું ઉઠીશ 8 વાગે કેટલા વાગે ઉઠીશ તો કે 8 વાગે રવિવારે સવારે હું 8 વાગે ઉઠીશ પછી બીજું આપેલું છે I will prepare my breakfast પાછું will એટલે કયું તો કે ભવિષ્યકાળ એટલે આ ક્રિયા ક્યારે કરશું તો કે આવતીકાલે I will prepare my breakfast એટલે હું મારો નાસ્તો તૈયાર કરીશ prepare એટલે તૈયાર કરવું my breakfast એટલે મારો નાસ્તો પછી ત્રીજું સેન્ટેન્સ છે I woke up at 6 a.m. I એટલે હું woke up એટલે ઉઠીશ wake up એટલે ઉઠવું અને woke up અહીંયા તમને wake નું ભૂતકાળનું રૂપ આપેલું છે એટલે હું ઉઠ્યો હતો એટ 6 a.m. 6 વાગે હું ઉઠ્યો હતો તો આ વાક્ય ગઈકાલનું થાય એટલે આ વાક્ય શેમાં આવશે યસ્ટરડેમાં આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ આઈ એટલે હું અને વિલ આપેલું છે એટલે ભવિષ્યકાળ આવશે મીટ માય બેસ્ટ ફ્રેન્ડ મીટ એટલે મળવું કોને મળીશ કે માય બેસ્ટ ફ્રેન્ડ એટલે મારો જે બેસ્ટ ફ્રેન્ડ છે એને હું મળીશ સોહેલ એનું નામ છે એટ 10 એટલે હું મારા બેસ્ટ ફ્રેન્ડ સોહેલને મળીશ 10 વાગે ક્યારે મળશે તો કે 10 વાગે મળીશ એટલે ભવિષ્યની વાત છે હું મારા ફ્રેન્ડ સોહેલને 10 વાગે મળીશ ત્યાર પછી હું વાક્ય આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 a.m. આઈ લેફ્ટ લીવ એટલે છોડો અને લીવ હું ભૂતકાળનું રૂપ આપેલું છે તમને લેફ્ટ એટલે છોડી દીધું તો આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 a.m. એટલે મેં 9 વાગે ઘર છોડી દીધું અથવા તો હું 9 વાગે ઘરેથી નીકળી ગયો આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ ગો નું તમને ભૂતકાળનું રૂપ આપેલું છે વેન્ટ એટલે હું ગયો હતો ક્યાં તો કે ટુ ધ પોસ્ટ ઓફિસ હું પોસ્ટ ઓફિસે ગયો હતો
કર્યો હતો વી વિલ પ્લે ચેસ વી એટલે અમે વિલ પ્લે એટલે રમીશું વિલ આપેલું છે એટલે ભવિષ્યકાળ છે ચેસ એટલે અમે ચેસ રમીશું આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ આઈ વિલ ટેક ટેક એટલે લેવું અને વિલ ભવિષ્યકાળ છે એટલે હું લઈશ લંચ એટ સોહેલ્સ હોમ એટલે હું લંચ એટલે બપોરનું લંચ એટલે બપોરનું ભોજન ક્યાં લઈશ તો કે એટ સોહેલ્સ હોમ સોહેલ એનો જે બેસ્ટ ફ્રેન્ડ છે એના ઘરે હું બપોરનું ભોજન સોહેલના ઘરે લઈશ આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ધ ડ્રેસ જો ટેકનું ભૂતકાળનું રૂપ આપેલું છે ટુક એટલે મેં લીધો હતો શું તો માય બ્રેકફાસ્ટ એટલે મારો નાસ્તો એટલે મેં મારો નાસ્તો કર્યો હતો એન્ડ ચેન્જ ધ ડ્રેસ ચેન્જ ની પાછળ ઈડી લગાવેલું છે એટલે બદલ્યો હતો ડ્રેસ મેં મારો નાસ્તો લીધો હતો અને ડ્રેસ બદલ્યો હતો પછી હું વાક્ય આઈ રીચ્ડ ધ સ્કૂલ બાય બસ રીચ ની પાછળ ઈડી આપેલું છે એટલે ભૂતકાળનું રૂપ આઈ રીચ્ડ એટલે રીચ એટલે પહોંચ્યો ધ સ્કૂલ બાય બસ હું સ્કૂલે પહોંચ્યો સેના દ્વારા તો કે બસ દ્વારા હું બસ દ્વારા સ્કૂલે પહોંચ્યો હતો આઈ કેમ બેક હેમ જો કમનું તમને ભૂતકાળનું રૂપ આપેલું છે કેમ આવ્યો બેક એટલે પરત હું પરત આવ્યો ક્યાં તો કે હોમ એટલે ઘરે કેટલા વાગે તો 8:30 પીએમ એટલે સાંજના 5:30 પાછળ પીએમ છે એટલે સાંજના 5:30 એટલે હું સાંજના 5:30 ઘરે પાછો આવ્યો સ્કૂલે ગયો તો ત્યાંથી પાછો આવ્યો વી વિલ ગો ફોર અ મૂવી વી એટલે અહીંયા સોહિલ અને મનીષ બેની વાત કરી છે વી વિલ ગો ફોર અ મૂવી વિલ ગો એટલે જઈશું ફોર એટલે ના માટે અ મૂવી એટલે મૂવી જોવા માટે વી વિલ ગો ફોર અ મૂવી અમે બંને મૂવી જોવા માટે જશું આઈ વિલ રિટર્ન હોમ એટ 7 પીએમ આઈ વિલ ભવિષ્યકાળ છે એટલે હું આવીશ રિટર્ન એટલે પાછું ફરવું હોમ એટલે ઘર એટ 7 પીએમ એટલે સાંજના 7:00 હું સાંજે 7:00 ઘરે પાછો ફરીશ ધેન એટલે પછી આઈ વોચ ધ એટલે મેં જોયું હતું પાછળ ઈડી લગાડેલું છે એટલે ભૂતકાળ ટી એટલે મેં ટીવી જોયું હતું એન્ડ પ્લે એટલે રમ્યું હતું શું તો કે વિડિયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ ધેન આઈ વોચ ધ ટીવી એન્ડ પ્લેડ વિડિયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ પછી મેં ટીવી જોયું અને મારા ફ્રેન્ડ સાથે વિડિયો ગેમ રમી એટલે ક્રિયા પૂરી થઈ ગઈ છે ઇન ધ ઇવનિંગ એટલે સાંજે આઈ ટુક ડિનર ટેકનું ભૂતકાળનું રૂપ આપેલું છે ટુક ડિનર વિથ માય ફેમિલી એટલે સાંજે મેં મારી ફેમિલી સાથે ડિનર એટલે રાત્રિનું ભોજન લીધું આફ્ટર ડિનર એટલે કે ડિનર થઈ ગયા પછી ભોજન થઈ ગયા પછી આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ એટલે હું આઈ વિલ એટલે ભવિષ્યકાળ રીડ ફોર સમ ટાઈમ એટલે હું પછી થોડી વાર વાંચીશ આઈ વેન્ટ ટુ બેડ એટ 10 પીએમ પછી હું 10 વાગે શું કરીશ વેન્ટ એટલે જોઉં ટુ બેડ એટલે સૂઈ જવું એટલે 10 વાગે પછી હું રાત્રે 10 વાગે શું કરીશ તો કે સૂઈ જઈશ ચાલો તો હવે આપણને બે પોઈન્ટ આપ્યા છે યસ્ટરડે અને પાછળના બે જે આપેલું છે ટુ યસ્ટરડે એટલે ગઈકાલે જે ક્રિયા થઈ ગઈ છે એ બધી ક્રિયા ઉપરની નોંધમાંથી તમારે યસ્ટરડેના બોક્સમાં લખવાની અને જે વિલ વાળી આપણે બધી ક્રિયા જે હવે કરવાની છે એ ક્રિયા ટુ એટલે કે આવતીકાલના મોમેન્ટમાં લખવાની તો પહેલા યસ્ટરડેમાં જોઈએ આઈ વો હું સાંજના 5:30 વાગે ઘરે પરત
કર્યો ધેન આઈ વોચ ધ ટીવી એન્ડ પ્લેડ વિડિયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ જો બે ક્રિયાપદ છે વોચ ધ અને પ્લે પ્લેની પાછળ પણ ઈડી અને વોચની પાછળ પણ ઈડી એટલે ભૂતકાળના રૂપ છે પછી શું કર્યું તો કે પછી મેં ટીવી જોઈ એન્ડ પ્લે એટલે કે રમ્યું શું તો કે વિડિયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ પછી મેં ટીવી જોઈ અને મારા ફ્રેન્ડ સાથે વિડિયો ગેમ રમી ઇન ધ ઇવનિંગ એટલે કે સાંજે આઈ ટુક જે કરવાનું છે એ બધું એને